एक तरफ છે નારી સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અને બીજી તરફ શીખ આપવામાં આવી રહી છે અયોગ્ય કપડાં ન પહેરો, સેલફોનનો યોગ્ય ઉપયોગ કરો, પરંતુ ફક્ત અને ફક્ત મહિલાઓ માટે નહીં કે પુરુષો માટે, બધા ફરમાન મહિલાઓ માટે શા માટે આ વિષય પર ચર્ચા કરી રહ્યા હતા. આપણી સાથે રુઝાનજી જોડાયેલા છે. રુઝાનજી, જે રીતે હમણાં મેં જણાવ્યું કે ઘણી વખત દીકરીના માતા પિતા હશે, દીકરીનો મોબાઈલ ફોન ચેક કરશે, કઈ રીતે મેસેજ આવે છે, આ છે તે છે, ગેલેરી શું છે, ક્યારેક દીકરાનો મોબાઈલ ચેક કરવાનો માતા પિતાએ પ્રયાસ કર્યો છે ખરા? શા માટે દીકરા પર આ પ્રકારનું કોઈ પ્રેશર નહીં? एक तो कहूँ कि आज अपनी जो पेट्रियार्कल सोसायटी है माइंडसेट है खाली भाइयों ने बहनों इक्वली इम्पोर्टेंट इन्वॉल्व है, अपनी मम्मी भी इक्वली इन्वॉल्व है कि अपनी मम्मी अपनी दीकरी कशे पण एना माइंड में ए होय छे कि मारी दीकरीने सेफ राखूं, मारी दीकरीने शुं कहेवाय प्रोटेक्ट करूं, ए माइंडसेट के करीए छे, पण एने खबर नथी कि आ माइंडसेटथी दीकरीनो कॉन्फिडन्स तोड़ी रही है, दीकरीनो भरोसो तोड़ी रही है. एटले इम्पोर्टंट है कि एज अ मधर बोलो, एज अ फाधर बोलो, तमे तमारो दीकरो शुं करे छे. जाने के आपणे सेलफोननो ज एक्झाम्पल के आपणी पासे घणा बधा छे, कारण के अमारी पासे छेड़ती ऑन फोन एना एटला ढगले ढगला केसेस आवे छे. એટલે હવે અમે શું કર્યું છે કે હવે અમે પેલું નથી કર્યું કે ભાઈ તમે પોલીસ સ્ટેશન જાઓ, હવે અમે ઊંધું કર્યું છે. અમે કહ્યું છે કે સારું, તમે અમને કમ્પ્લેન આપી દો, અમે કમ્પ્લેન લઈ લઈએ છીએ, ટેલિફોન પર કમ્પ્લેન લઈ લે છે, એટલે બેનને પોલીસ સ્ટેશન આવવાની જરૂર નથી હોતી. અને પછી જે આ છેડતી કરે છે છોકરા, એને બોલાવીએ છીએ, એની જે પોલીસના જે સ્ટાઇલથી કામ કરવાનું છે, સ્ટાઇલથી કામ કરે છે, માફી કરાવીએ છીએ, અને પછી બેનને અમે કહીએ છીએ કે હવે તમને ફોન નહીં આવે, ને બેનનો ફોલોઅપ લઈએ છીએ કે બેન એક મહિના સુધી ફોલોઅપ લઈએ છીએ કે અમને ફોન નથી આવતો. એટલે એવું નથી. એટલે તમે જે કહેવા માંગુ છો કે પોલીસ આ ટેકિંગ ધીસ કે જે ભાઈઓ મોબાઈલનો મિસયુઝ કરી રહ્યા છે અને બહેનોને જે હેરાન કરી રહ્યા છે, તો અમે કામ કરે છે. પણ એઝ અ સોસાયટી, એઝ અ સમાજ, જે આપણી રિસ્પોન્સિબિલિટી છે એઝ અ મધર અને ફાધર, એ આપણે નથી કરી રહ્યા. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એઝ અ મધર એન્ડ ફાધર આપણે આપણા ચેક કરો કે દીકરાઓ શું કરે છે. એટલે ચેક કરશો તો પેલી આડી-આડી ક્લિપિંગ તો ઘણી વાર દેખાશે. એટલે એ બી ઇમ્પોર્ટન્ટ છે કે આડી-આડી ક્લિપિંગમાં જે બહુ પ્રોબ્લેમ થઈ રહ્યા છે, એટલે આ બધું કરવું બહુ જરૂરી છે. એટલે આપણે બધા જોડે મળીને કરશું તો થશે. ખાલી આપણે કહીશું પોલીસે ના કર્યું ને, જજે ના કર્યું ને, ગવર્મેન્ટે ના કર્યું, તેનાથી કોઈ મેળ પડવાનો નથી. જાહેરમાં અત્યારે જે પોસ્ટર્સ દર્શાવવામાં આવ્યા છે કે મહિલાઓ માટે અયોગ્ય કપડાં ના પહેરો, પરંતુ જ્યારે મહિલાઓ પર કંઈ થાય છે ત્યારે પુરુષો માટે શું કહેશો કે ઘરનું વાતાવરણ, સામાજિક એટમોસ્ફિયર કેટલું જવાબદાર કહી શકાય? એમાં એવું મારું અંદાજે કહેવું છે કે જે ઘરનું એન્વાયરમેન્ટ, એટલે મેં પહેલા બી કહ્યું કે ભાઈ તમે ઘરમાં સુખી સંપીને રહેતા હો, ફાધર મધર દીકરીને એવરી ટાઈમ કરે કે કોઈ મહેમાન આવતો હોય તો ફાધરે મધર દીકરીને જ કહે કે ભાઈ તું ચાલે, એવું ના કોશિશ કરો કે દીકરાને બી ચાલે, ગેસ્ટને ચા પીડા હોય કે ખોટી નથી વાત. એટલે એક એવું એન્વાયરમેન્ટ હોય, પછી ઘરમાં બધા દીકરીને રિસ્પેક્ટ આપતા હોય, પછી એડ્યુકેશન માટે ધ્યાન રાખતા હોય, પછી એવું નહીં કે ભાઈ ખાલી દીકરીને ખાલી કહેવાનું કે ભાઈ તું 6 વાગે આવી જજે, દીકરાને કહેવાનું કે ભાઈ તું 12 વાગે આવશે તો બી ચાલશે. પછી જે સૌથી ઇમ્પોર્ટન્ટ મેં ના કહ્યું કે આ જે ઘરમાં જે ડોમેસ્ટિક વાયોલન્સ છે, જે દીકરો જોઈને મોટો થાય છે, એટલે એને લાગે છે કે આ મર્દાનગી છે. એના પપ્પાને અગર એને મમ્મીને હાથ ઉપાડતા જોયા છે કે પપ્પા મમ્મી પર હાથ ઉપાડે છે, તો એને લાગે છે કે આ મર્દાનગી છે, એટલે હવે એ એનાથી મોટો થાય છે. એટલે તમે જોયું આખી પેઢી બગાડી રહ્યા છે. એટલે હવે આપણે જરૂરી છે કે આપણે આ પેઢીઓ ના બગાડીએ, આપણે આપણી દીકરી, આપણી માં, આપણી બહેન, એ લોકોને પ્રોટેક્ટ કરીએ. એટલે ધીસ ઇઝ ધ બેઝિક્સ ફોર ઇટ. મુખ્ય વાત આવે છે કે પોસ્ટર કોના દ્વારા લગાડવામાં આવ્યું છે, મતમતાંતર જોવા મળી રહ્યા છે. કેટલા કહે છે પોલીસ દ્વારા લગાવવામાં આવ્યું છે, આપણે જે જણાવ્યું તે પ્રમાણે પોલીસ પણ ના પાડી રહ્યા છે કે તેમના દ્વારા લગાવવામાં નથી આવ્યું. એક તબક્કે માની લઈએ કે પોલીસ દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે, તો આ બાબતને આપ કઈ રીતે મળવશો? સૌથી પહેલા આપણે પોલીસ દ્વારા માની લે કે દો વ્યવહાર સેટ કે સમાજ કલ્યાણે કહ્યું છે, પણ દો વ્યવહાર સેટ તો સૌથી પહેલા તો જે બી એમના ચીફ છે એમને એના સ્ટેપ્સ લેવા જોઈએ કે કોને પાસ કર્યું. પહેલા તો સો ધ પર્સન હેઝ પાસ ધીસ ઇઝ રિસ્પોન્સિબલ. Put some responsibility. આપણે જે હંમેશા આપણે કહીએ છીએ, આપણા ગવર્મેન્ટમાં સૌથી મોટી જે ભૂલ છે કહેવાય કે એ લોકોની રિસ્પોન્સિબિલિટી, અકાઉન્ટેબિલિટી નથી. અને એટલા માટે રિસ્પોન્સિબલ, અકાઉન્ટેબિલિટી ના હતા, એટલા માટે આપણું પ્રશાસન આખું બગડે છે, આપણું એડમિનિસ્ટ્રેશન આખું બગડે છે. એટલે ઇમ્પોર્ટન્ટ છે કે જે બી પોલીસના વડા છે એ તહેકીકાત કરે, ઇન્વેસ્ટિગેટ કરે, અને જેને કર્યું છે એને સજા થાય તો એના લીધે, એટલે જે બી સસ્પેન્શન થાય કે જે બી સજા છે તો એનાથી શું થાય છે કે સેન્ડ અ મેસેજ અક્રોસ કે નો, પોલીસ ઇઝ નોટ એન્ડોર્સિંગ ધીસ એન્ડ ઇટ ઇઝ વેરી ક્લિયર કે આ નથી કરવા. And I would also like to say that the other authorities they can always rectify the mistake also. And બીજા સાજી તમે અત્યારે આપણે ડિસ્કસ કર્યું એ રીતે પોસ્ટર્સ બી લગાવી શકે છે, એટલે એના લીધે આપણે પોઝિટિવ ઇમેજ બી મોકલી શકીએ છીએ. જે રુઝાનજી તો આપણે અહીંયા આવ્યા, અમારી સાથે ચર્ચામાં જોડાયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. तो हाल तो जे रीते पोस्टर्स लगाववामां આવ્યા છે અયોગ્ય કપડાં ન પહેરો, પરંતુ જીન્સ અને ટી-શર્ટમાં શું અયોગ્ય લાગી રહ્યું છે તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે. અને બીજી વસ્તુ કે આના પરથી એ સાબિત થઈ રહ્યું છે કે મહિલાઓની જે સ્વતંત્રતા છે તેને છીનવવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જોવાનું રહ્યું છે કે આ તમામ વસ્તુઓ સામે પગલાં લેવાય છે ખરા, અને લેવાય છે તો ક્યારે લેવાય છે, આ તમામ વિશે હાલ તો એક પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે. તમારી વિશેષ રજૂઆત અંતર્ગત અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. नमस्कार.